नमस्कार, गुजरात प्लस साथे हूं कृष्णा। समाचारोनी शुरुआत करिए तो डमी उम्मीदवार कांड में बिपिन त्रिवेदी करेला आक्षेप मामले आज विद्यार्थी नेता युवराजसिंह भावनगर एसओजी समक्ष हाजर थवाना छे। युवराजसिंह ने भावनगर एसओजी सीआरपीसी कलम 160 हेठ समन्स पाठव्यू छे। ते अंतर्गत 12 वागे तेओ एसओजी समक्ष जवाब नोंधावशे। राज्यभर में बहुचर्चित डमी कांड केस नो घटस्फोट करनार युवराजसिंह जाडेजा सामे बिपिन त्रिवेदी नामना शख्से वीडियो वायरल करी डमी कांड में नाम छुपावा माटे 55 लाख रूपया लीधा होवानो आक्षेप करायो हतो। तो आ विषय वधु माहिती माटे जोडाया छे संवाददाता अरविंद। अरविंद, शुं छे वधु विगत? જે પ્રમાણે રાજ્યના સૌથી મોટા ડમી ઉમેદવાર કાંડમાં જે યુવરાજસિંહ પર આક્ષેપો થયા હતા, બિપિન ત્રિવેદી નામના જે વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આક્ષેપ થયા હતા, પોલીસ દ્વારા બિપિન ત્રિવેદીને ઉઠાવેલી તેની પણ પૂછપરછ કરવામાં આવી અને બાદમાં યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે તેમની તબિયત લથડવાનું કારણ દર્શાવી અને તેમણે સમય માંગ્યો હતો, જેમને આજે 21 તારીખે હાજર થવાનો હોય તેઓ આજે 11:30 એસઓજી સમક્ષ હાજર થશે અને તેમનું નિવેદન નોંધાવશે। जी आभार। माहिती अरवलीना मोडासाना लालपुरना कंपा गाम पासे फटाकड़ा फेक्टरी में लागेली भीषण आग पर वहली सवारे काबू मेळवी लेवायो। मोडासा टाउन पोलीसे मानव वध सहितनो गुनो रजिस्टर्ड करी वधु तपास हाथ धरी। मृतकना परिवारजनोए फटाकड़ा फेक्टरीना मालिक महादेव महेश्वरी अने वहीवटदार सामे गुनो दाखल कर्यो छे अने पोलीसे वधु तपास हाथ धरी छे। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે તાત્કાલિક આવી સ્થળ ઉપર જે અધિકારી હતા એમને માલુમ પડ્યું કે આ કોલ બહુ મોટો છે। એમને આપણા ગાંધીનગર રીજના રિજનલ ફાયર ઓફિસરને જાણ કરી એમને આ મેજર કોલ જાહેર કરી આજુબાજુની નગરપાલિકાઓમાંથી ટોટલ 10 ફાયર ફાઇટરો આપણે ઘટના સ્થળે બોલાવેલ અને આ આખી રાત અને સવારે 7 વાગ્યા સુધી આખી ફાયર ફાઇટિંગ સિસ્ટમની આપણે 7 લાખ જેવું લીટર પાણીનો યુઝ કરેલ। અરવલ્લીના મોડાસાના લાલપુરના કંપા ગામ પાસે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 4 શ્રમિકોના મોત થયા, ત્યારે પ્રત્યક્ષદર્શી શ્રમિકના મતે ફેક્ટરીમાં ફટાકડાનું ટેસ્ટિંગ કામ ચાલતું હતું। તે દરમિયાન આગ લાગી ફેક્ટરીમાં ફટાકડા ટેસ્ટિંગ કરતા શ્રમિકે ફટાકડા ફૂટવાનો અવાજ સાંભળતા સાથી શ્રમિકોને ફેક્ટરી બહાર નીકળી જવા કહ્યું હતું। પોલીસે ચારે શ્રમિકોનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહો પરિવારને સોંપ્યા છે અને ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। ટેસ્ટિંગ ચાલી રહ્યું એમ કીધું એટલે થોડી વાર ફેર પૂછ્યું, પછી વધારે ફટાફટ થયા એટલે જોવા ગયો તો પછી જોયો ને એના બાદ જોરદાર ધમાકો થયો। ધમાકો થતો અમારે 4 આદમી માણસ હતા એને કીધું કે નીચે આવો, નીચે આવો એમ કે તમે નીચે આવવા પહેલા તો ફેર એક બીજો ધમાકો ફેર થયો એટલે પેલા ઉતરવાને તો એની બાજુ ઉતરણો નહીં એને એ બાજુ પાસે પાછા આવ્યા, પાછા આવ્યા ને પછી ધમાકો બીજો થયો એના પાસે દેખાવાનું જ બંધ થઈ ગયું, દોહાડો દોહાડો અને પૂર્વ આગ આગ દેખાણું એટલે પછી એને દેખાણું મને નહીં દેખાણું ક્યાં કેવી રીતે ઉતરી।